વેલકમ ટુ વર્ડ બજેટ. ચર્ચા આગળ વધારે રૂઝાન ખંભા હતા. થોડી વાર પહેલા માહોલ ગરમ થયો હતો. રૂઝાન બેન, હવે થોડું માહોલ ઠંડા માહોલમાં, કેમ કે આંકડાઓ સમજવા અથવા તો કોમ્પ્લિમેન્ટ, કદાચ વિપક્ષ હોય, સરકાર હોય, અર્થશાસ્ત્રી હોય કે જે તે સેક્ટરના કોઈ પણ વ્યક્તિ હોય, તેના કોમ્પ્લિમેન્ટ પણ ઘણા બધા જરૂરી છે. સરકાર કોઈ પણ હોય રિયાલિટી માટે. હવે ચર્ચા આગળ વધારીએ. જે બજેટમાં પણ ઘણી વખત આંકડાઓ છે, ઘણી વખત થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થતી હોય છે, જેમ કે આજે 2:30-5 થયું, એ કદાચ સામાન્ય જનતાને મેસેજ ક્લિયર થતા થોડી વાર લાગી. હવે ઉજ્જવલા યોજના પર આપીએ. આંકડાઓ ફૂલ ગુલાબી હોય છે, રિઝલ્ટ આપનારા હોય છે, પરંતુ આંકડાઓ સાથે સાથે એ પણ હોય છે કે હવે જે ટાર્ગેટ વધારાયો છે, વિઝન છે, વિઝન તો આગળ વધવાનું છે, જ્યાંથી છે ત્યાંથી, તો પછી કમી ક્યાં છે, કચાશ ક્યાં છે? સૌથી પહેલા તો બિફોર આઈ ગેટ ઇન ટુ ધીસ, અત્યારે જે આપણે જોયું, તમે કહું માહોલ ગરમ થયો, સારું છે માહોલ અહીં ગરમ થયો, કારણ કે જયારે આપણે એસેમ્બલી એમાં આ લોકો જાણે કે જયારે લોકોનો સેલેરી રાઈઝ હતા પોલિટિશિયનની, ત્યારે બધા ભાઈબંધુ બની ગયા હતા, બધા એકબીજાને વાહવા કરી, કોઈ વોકઆઉટ બી ના કર્યો, કોઈ ઓવાલો બી ના કર્યો, કોઈ આવું બધું બી ના કર્યું, બધા વાહવા કરીને પોતાની સેલેરી રાઈઝ કરાવી દીધી. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે શું કહેવાય, સહેન તો તમાન મારા જેવા ગરીબ લોકો, નાના લોકો જ કરવાનું હોય છે, જે કે આ લોકો એની જે વેદના બતાવી રહ્યા છે, કાઢી કાઢીને વેદના બતાવી રહ્યા છે. હવે તમે જે આપણે ઉજાલા સ્કીમ ને અત્યારે મેં ના, એટલે પહેલા બેટી બચાવો સ્કીમ કહી, આ બધી સ્કીમમાં થયું છે. શું હું પહેલા બી બોલી કે સ્કીમો સારી છે, ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, દેટ ઇઝ વોટ મિસ્ટર મોદી ટ્રેડમાર્ક ઇઝ, કે ઇઝ અ ઇમ્પ્લિમેન્ટર એન્ડ એક્ઝિક્યુશનર, એન્ડ દેટ ઇઝ વાય ઇઝ ઇન ચેર. બટ અનફોર્ચ્યુનેટલી જે ઇમ્પેક્ટ એનાલિસિસ થાય છે, હવે આગે સાહેબ મહેશભાઈ એમની રીતે બોલ્યા, બૂમ પાડી પડીને 6000 ને નથી નથી, એ કારણ કે તમે બોલતા એટલે એમને બૂમ પાડવી પડી, બોલ્યા બરોબર છે. પણ અલ્ટિમેટલી એટ ધ ગ્રાસરૂટ લેવલ, તમે એવું વિચારો છો કે આ બેનો એલપીજી કનેક્શન લઈને એક વાર વાપરી, બે વાર વાપરી, હવે નથી વાપરતી. એટલે આપણા જે પૈસા હતા, જે આપણા દેશના પૈસા હતા, એ બીકોઝ ઓફ શું કહેવાય, રોંગ ઇમ્પેક્ટ એનાલિસિસ, એટલીસ્ટ હવે સુધારીને આપણે એને બેનોને ફાયદો થાય એવું કરો, કારણ કે અલ્ટિમેટલી આપણે તો પૈસા ખર્ચીને ફાયદો નથી થતો. હવે બીજો પોઈન્ટ એક્ઝામ્પલ આપું, તમે બધા ક્યારના બજેટમાં ઇન્ક્રીઝની વાત કરો છો, હું મારી બહેનો માટે કેમ આટલા બલાપડા કરું છું, કારણ કે ડિક્રીઝ થયું છે. એક્ઝામ્પલ છે, ગવર્મેન્ટે બહુ સરસ રીતે કહ્યું કે ભાઈ 26 વીકની મેટર્નિટી લીવ છે, આ તે છે, વી રિસ્પેક્ટ દેટ. પણ અનફોર્ચ્યુનેટલી આ તો ઇન્ડસ્ટ્રી માટે છે, ઇન્ડસ્ટ્રી કે એના માટે કે અનફોર્ચ્યુનેટલી જયારે મારી પાસે એવા પોતા પાસે કેસીસ છે કે જયારે બહેનો પ્રેગ્નન્ટ થાય છે અને મેટર્નિટી લીવ લઈ લે છે, તો ઘણી વાર એ લોકોને કોઈ બાનું કરીને ટર્મિનેટ કરી દે છે. બીજો પોઈન્ટ કે મેટર્નિટી લીવ તો સાહેબ તમે આપી દીધી, પણ એક આપણી પાસે નેશનલ ક્રેશ સ્કીમ, એટલે પેલું ઘોડિયાઘર વાળી સ્કીમ હતી, એમાં 2017 200 કરોડ અપાયા હતા, 2018, કારણ કે 2019 છે નહીં આપણી પાસે અત્યારે, એટલે આપ્યું નથી, એટલે તો 2018 એક 200 કરોડ થી સીધું 128 કરોડ કરી દીધા. એટલે મારે દુઃખથી કેવું પડે છે કે અમારી બહેનોનો કોઈ મૂલ્ય નથી. સેમ એક એક્ઝામ્પલ, હું મારું થોડું બહેનોની એન્ટરપ્રિન્યોરની વાત કરું સાહેબ, કારણ કે એ તો ઇમ્પોર્ટન્ટ છે, એ તો બી બધું ઇમ્પોર્ટન્ટ છે, તમામ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે જે છે મેનુમાં એક પછી એક વસ્તુ આવતી રહેશે. એન્ટરપ્રિન્યોર એટલે કરું છું, મારી બેરોજગારી, મારા લોકોની રોજગારી, એની તો વાત કરવી પડે, કારણ કે અત્યારે રોજગારીની વાત થઈ ગઈ, પણ મારી બહેનો ક્યાં હિટ થઈ એ બતાવું છું. સીએમઆઈ એટલે કોઈ નાની નથી, મોટી સીએમઆઈ ઓર્ગેનાઇઝેશન, એનો રિપોર્ટ આવ્યો કે 11 મિલિયન એટલે 1 કરોડ 10 લાખ જોબ ચાલી ગયા, બરોબર. ને કોના ગયા ખબર છે, 8.8 મિલિયન એટલે 88 લાખ બહેનોના ગયા. 1 કરોડ 10 લાખ માંથી સાહેબ 88 લાખ બહેનોના ગયા, જેમાંથી રૂરલની બહેનો એ હતી 65 લાખ અને અર્બનની 23 લાખ. એટલે તમે સમજો કે બહેનોના જોબ્સ કેમ ગયા, એ ઇમ્પોર્ટન્ટ છે. જયારે આપણે બહેનોને શું કહેવાય આગળ લાવવાની વાત કરીએ છીએ, સમવડીની વાત કરીએ છીએ, આ બહેનો ઇકોનોમીમાં આવશે તો ઇકોનોમીનો ફાયદો થશે, જીડીપીનો ગ્રોથ થશે, જયારે આપણે આ બધી વાત કરીએ છીએ અને એ સામે તમે અત્યારે જોબ્સ ગયા, એટલે એ એક વિચારવા જેવી ચીજ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, જીએસટીના લીધે જ આ એક એક્ઝામ્પલ એટલે થઈ રહ્યો છે, કારણ કે જે અમારી બહેનો જે ગૃહ ઉદ્યોગ એ નાના ઉદ્યોગમાં નાનું નાનું કામ કરતી હતી, પણ એ લોકોની દાળ રોટી નીકળતી હતી, એ લોકોના ઘરમાં એ લોકો સપોર્ટ કરતા હતા, પણ અનફોર્ચ્યુનેટલી જે ઓનેસ્ટ પેયર્સ હતા, ઓનેસ્ટ જે ટેક્સ પેયર્સ હતા, દે કુડ નોટ બેર ધ બર્ડન ઓફ જીએસટી. ધો મને પર્સનલી કહું તો મને જીએસટી બહુ ગમે છે, કારણ કે અમારા જેવા ઓનેસ્ટ પ્લેયર હતા. સમયસર સુધારા વધારા થયા, હજુ પણ થશે, ના થશે બી, અનફોર્ચ્યુનેટલી જે લોકો ચીટિંગ પહેલા બી કરતા હતા, બરોબર છે, એ હજી બી જેને કે જે લોકો ઇનપુટ ક્રેડિટો ખોટી કાઢી લીધી બધા.